નમસ્કાર, પ્રતિજ્ઞા ગુજરાતીના દિવાળી વિશેષ ચેનલમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે અમે તમને બતાવી રહ્યા છીએ કે દિવાળીમાં કઈ સાત વસ્તુ કોઈને ભેટમાં ન આપવી જોઈએ, નહીં તો લક્ષ્મીદેવી તમારાથી નારાજ થઈને બીજાના ઘરે જતી રહેશે. પહેલી વસ્તુ છે સ્ટીલ કે લોખંડનો સામાન. સ્ટીલ કે લોખંડનો સામાન દિવાળીના દિવસે કોઈને પણ ભેટ રૂપે ન આપવો જોઈએ. સ્ટીલની પોલિશ કરેલ વસ્તુઓ પણ કોઈને આપવી જોઈએ નહીં. બીજી વસ્તુ છે દોસ્તો, આપણે દિવાળીમાં ઘણીવાર બીજાને કપડાની ભેટ આપીએ છીએ, પણ કોઈને દિવાળીમાં કપડાની ભેટ આપતી વખતે ધ્યાન રાખો કે તે સિલ્કનું બનેલું હોય તો ન આપવું જોઈએ. સિલ્કથી બનેલી વસ્તુ બીજાને ભેટ આપવાથી તે બીજા માટે નુકસાનદાયક સાબિત થાય છે, તેથી સિલ્કની વસ્તુ કોઈને ન આપશો. ત્રીજી વસ્તુ છે ગણેશ અને લક્ષ્મીની મૂર્તિ. મિત્રો, દિવાળીના દિવસે આ બે મૂર્તિઓનું વિશેષ મહત્વ હોય છે. આવામાં જો તમે લક્ષ્મી કે ગણેશની મૂર્તિ કોઈને ભેટ સ્વરૂપે આપશો તો તમારા ઘરની લક્ષ્મી બીજાના ઘરે જતી રહે છે. તેથી દિવાળીમાં ગણેશ અને લક્ષ્મીની મૂર્તિ સ્વયં માટે જ લાવો, પણ બીજાને ભેટમાં ન આપશો. ચોથી વસ્તુ છે સોનું અને ચાંદી. દિવાળીના દિવસે ચાંદી કે સોનાની વસ્તુઓ ઘરમાં લાવવી શુભ માનવામાં આવે છે, અને આ વસ્તુ જો તમે દિવાળીમાં અન્ય માટે ભેટ લાવો છો કે અન્યને ભેટ સ્વરૂપે આપો છો તો આ અપશુકન માનવામાં આવે છે. તેથી સોના ચાંદીથી બનેલી વસ્તુ કોઈને પણ ભેટ સ્વરૂપે ન આપશો. પાંચમી વસ્તુ છે તેલ અને લાકડી. દિવાળીમાં 5 દિવસ પહેલાથી ન તો તમે આ ખરીદશો કે ન તો કોઈને આ ભેટમાં આપશો કે ઉધાર આપશો. જો તમને તેલ કે લાકડીની જરૂર છે તો દિવાળી પહેલા જ ખરીદીને રાખી લો. દિવાળીમાં તેલ કે લાકડી આપી કે ઘરમાં ખરીદીને લાવી એ સીધે સીધી મા લક્ષ્મીને નારાજ કરવા જેવી વાત છે. છઠ્ઠી વસ્તુ છે રૂમાલ. મિત્રો, રૂમાલને આપણે નાક સાફ કરવા કે પરસેવો લૂછવા માટે વાપરીએ છીએ, તેથી દિવાળીમાં કોઈને રૂમાલ ગિફ્ટ કરવાથી નકારાત્મક ઉર્જા તેની પાસે જતી રહે છે, તેથી કોઈને પણ દિવાળીમાં રૂમાલ ભેટ ન આપશો. સાતમી વસ્તુ છે દિવાળીના દિવસે કાળો રંગ ન ખરીદો. દિવાળીના દિવસે કાળો રંગ અશુભ હોય છે. દોસ્તો, દિવાળીના દિવસે ન તો તમે કાળા રંગની વસ્તુ કોઈને ખરીદીને આપો કે ન તો કોઈ પણ વસ્તુ ખુદ માટે ખરીદો, અને તમારા મિત્રોને પણ બતાવો કે આ રંગની વસ્તુ ન ખરીદે. મિત્રો, જો તમે આ 7 વસ્તુ ઘરે ખરીદીને કોઈને આપો છો તો મા લક્ષ્મી તમારાથી નારાજ થઈ જશે. જો આપને અમારો વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક અને શેર જરૂર કરો, અને હા, અમારા યુટ્યુબ ચેનલને